नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। चंडेसर खाते HPCL प्लांट खाते मॉक ड्रिल योजाई। लोकसभा ने चुटनी पूर्वे डेसा तालुका पुलिस ने बदली कराई। पालनपुर तालुका PI AB देसाई ने डीसा खाते बुकाया। आमिरगढ़ ना बाला राम ब्रिज पासे ट्रैक्टर अने ट्रेलर वच्चे गंभीर अकस्मात सर्जाय। ઓડિશાના રસાણામાં વરસાદને પગલે મકાન અને તબેલો પડી જતા ખેડૂતને નુકસાન। બનાસકાંઠામાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા HPCL हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड ना प्लांट मा इमरजेंसी रिस्पोंस डिजास्टर मैनेजमेंट द्वारा मॉक ड्रिल नु आयोजन करवामां आव्युं। बनासकांठा जिला ना चंडीसर खाते आवेला HPCL प्लांट मा इमरजेंसी रिस्पोंस डिजास्टर मैनेजमेंट द्वारा मॉक ड्रिल नु आयोजन करायुं, जेमा अचानक आग लागवाथी उद्भवती आपातकालीन परिस्थिति मा केवा पगला लेवामां आवे छे तेनु लाइव डेमोन्स्ट्रेशन करवामां आव्युं हतुं। HPCL चंडीसर खाते अचानक आग लागे तो प्लांट मैनेजमेंट अने वहीवटी तंत्र केटलुं सजाग छे तेनी चकासणी माटे हिंदुस्तान पेट्रोलियम नी इमरजेंसी रिस्पोंस टीम द्वारा मॉक ड्रिल योजवामां आवी हती। आ मॉक ड्रिल मां 9 नंबर नी एंट्री पर ट्रक लोडिंग वक्त अचानक आग लगता फायर फाइटर एम्बुलेंस टेक्निशियन टीम सहित संबंधित स्टाफ ताबड़तोड़ दौड़ी आवीने आग पर काबू मेळव्यो हतो। अत्रे उल्लेखनीय छे के चंडीसर HPCL में आग लागवा सहितनी कोई पण आकस्मिक घटना घटे तो केवी रीते काबू मेळवीने जानमालने थतुं नुकसान अटकावी शकाय तेनी प्रत्यक्ष मॉक ड्रिल महीने एकवार इनहाउस तथा दर वर्षे डिस्ट्रिक्ट क्राइसिस ग्रुप ने साथ राखीने योजवामां आवे छे। आ मॉक ड्रिल कार्यक्रम में हेल्थ अने सेफ्टी डिपार्टमेंट मेहसाणाना आसिस्टंट डायरेक्टर NI मेवासी अधिकारी SA गामेती मामलतदार आरोग्य अधिकारी खेतीवाड़ी अधिकारी GPCP ना डिस्ट्रिक्ट प्रोजेक्ट ऑफिसर नायब माहिती नियामक UGBCL ना अधिकारी बनास डेरी ना सेफ्टी ऑफिसरो नगरपालिका ना अधिकारी IOCL सिद्धपुर ना ऑब्जर्वर प्लांट ना सीनियर मैनेजर सेफ्टी मैनेजर तथा कर्मचारी उपस्थित रहा था। દેવધર ના આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસ ખાતે ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને શાળાના તેજસ્વી કાર્યક્રમનો સમારોહ યોજાયો। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓએ પ્રવર્તમાન યુગમાં સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવન માટે ખૂબ મહત્વના છે। બનાસકાંઠા જિલ્લાના દેવધર આદર્શ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12 ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી શિભાભાઈ ભુરિયા સહિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું શાલ ઉડાડીને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું। ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહની શાળાના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓના પ્રિલિમ પરીક્ષાઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા અને શાળાના આચાર્ય મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરીને બહુમાન કર્યું। સાથે વર્ષ 2022-23 ના વર્ષના 10મા ધોરણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરીને બહુમાન કર્યું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ધોરણ 10 અને 12ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શાળા શિક્ષકોએ મહેમાનો અને ટ્રસ્ટીગણે શાળામાંથી મળેલા જ્ઞાનને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડીને માતા પિતા પરિવાર ગામ સમાજનું ગૌરવ વધારો અને જીવનમાં નામ કમાવો દીક્ષાંત સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી શિવાભાઈ ભુરિયાએ માત્ર 3 ચોપડી સુધી ભણેલા અને આજના પ્રવર્તમાન યુગમાં વિદ્યાર્થીઓએ સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવનમાં ખૂબ જરૂરી છે। સારા સંસ્કારો સાથે મેળવેલું જ્ઞાન અને શિક્ષણ માતા પિતા અને પરિવારનું નામ રોશન થાય છે। દીક્ષાંત સમારોહ પ્રસંગે શાળાના વિદ્યાર્થી શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલા જ્ઞાનને અને શાળા પરિવારના શિક્ષકોને સદાય યાદ રાખીશું। દેવધર આદર્શ હાઈસ્કૂલમાં શિક્ષકોનો આદર સંસ્કારો અને વિદ્યા જ્ઞાન વાતું સદાય અમારા જીવનમાં આ પ્રસંગ ચિરંજીવી રહેશે।
શાળાના દસમા અને બારમા ધોરણના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને ધોરણ આઠ અને નવ અને અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુનિયર પરીક્ષાઓને આવનારી પરીક્ષામાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચો એવા બેસ્ટ ઓફ લક સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વનું છે કે દિયોદર આદર્શ હાઈસ્કૂલના કેમ્પસમાં ધોરણ દસ અને બારના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, શાળાના આચાર્ય સીડી તરખ, પૂર્વ આચાર્ય સોની હાઈસ્કૂલના લાલજીભાઈ પટેલ, દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ભગવાનભાઈ ચૌધરી, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આદર્શ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં અદભુત રીતે શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું છે. અને એ દરેકે દરેક શિક્ષકો, જેમ કે નવમાંથી અહીંયા નવમું અને દસમું મેં અહીંયા કર્યું છે, તો એ બે વર્ષ દરમિયાન અમને શ્રેષ્ઠ એવું જ્ઞાન મળી રહ્યું છે અહીંયાથી. અને દરેક પરીક્ષામાં એમનો એવો સાથ સહકાર રહ્યો છે, તેમજ દરેકે દરેક જીવનના દરેકે દરેક પડાવમાં એમને અમને કઈ રીતે ચાલવું, કઈ રીતે શીખવું એ અમને એમને શીખવ્યું છે. અને સારા કેમ્પસમાં અમે હંમેશા ઋણી રહીશું, તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે. અને સારામાં સારી શ્રેષ્ઠ શાળા તરીકે હું આને બિરદાવું છું, કારણ કે એક શાળા, ધારો કે કોઈ પણ વિદ્યાર્થી જો આ શાળામાં પ્રવેશ લે તો એને પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે, એટલે હું મારી રીતે એક વિદ્યાર્થી તરીકે એની ગેરંટી આપું છું અને હંમેશા માટે આ શ્રેષ્ઠ છે અને રહેશે. આજે આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ક 2023નો સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે, ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર હતી શુભકામનાઓ પાઠવવામાં આવી. એક ઉલ્લાસમય વાતાવરણમાં વિદાય સમારોહનું આયોજન થયું અને વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ અને ગુરુજીઓના આશીર્વાદ લઈ અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવી અને પોતાના પરિવારને અને શાળાનું નામ રોશન કરશે એવી શાળા પરિવાર દરેક બાળકો પાસે અપેક્ષા રાખે છે. એના વાલીના કહેવામાં રહે, એનો વાલી કે એટલું કરે, એના કંટ્રોલમાં ના જાય, એના મા બાપને હવાનું પડી લાગે અને એના મા બાપના કહેવા સિવાય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે, એનું નામ સંસ્થા કહેવાય. એટલે જેટલી આપણે અત્યારે દુનિયામાં શિક્ષણની જરૂર છે, એટલી સંસ્કારની પણ બીજું કાપી જરૂરિયાત છે. તમે બધાને ભગવાન આગળ પ્રાર્થના કરવા કે ખૂબ સારા સંસ્કાર, ખૂબ સારું શિક્ષણ, ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય અને આ શાળાનું નામ રોશન કરો. અહીંયા તો અત્યાર તો તમારે હાથનું હાથમાં કરી દો. વિસામા લોકસભાની ચૂંટણી પૂર્વે તાલુકા પીઆઈની બદલી કરાઈ, જેની જગ્યાએ હવે પાલનપુરના એવી દેસાઈની નિમણૂક કરાઈ. વિસામા લોકસભાની ચૂંટણી પૂર્વે તાલુકા પીઆઈની બદલી કરાઈ, જેની જગ્યાએ હવે પાલનપુરના એવી દેસાઈની નિમણૂક કરાઈ. લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલીઓ થઈ રહી છે. ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ અને પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈની પણ બદલી થઈ છે. ડીસા તાલુકા પીઆઈ તરીકે ફરજ બજાવતા એસ એમ પટનીની પાલનપુર સાયબર સેલ ખાતે બદલી કરવામાં આવી છે અને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ એવી દેસાઈની ડીસા તાલુકા પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી છે. ડીસાના થેરવાડા ગામે આરોગ્ય કેન્દ્રના બાંધકામની મંજૂરી આપવા માંગ. ગામમાં આરોગ્ય સબ સેન્ટરની જગ્યા ફાળવાયા બાદ પણ બાંધકામ થયું નથી. ડીસા તાલુકાના થેરવાડા ગામે આરોગ્ય સબ સેન્ટરની જગ્યા ફાળવ્યા બાદ ઘણા સમય પછી પણ બાંધકામ શરૂ ન કરાતા ગામના જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય સેન્ટરનું બાંધકામ ઝડપથી થાય તેવી માંગ કરવામાં આવી છે. ડીસા તાલુકાના થેરવાડા ગામે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સબ સેન્ટર બનાવવા માટે જગ્યાની માંગ કરાતા ગામમાં જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ ઘણા સમય બાદ પણ જિલ્લા કક્ષાએથી બાંધકામની મંજૂરી મળી નથી, જેથી ગામમાં આરોગ્યની પૂરતી સુવિધા ન મળતી હોવાથી લોકોને અન્ય સબ સેન્ટરોમાં સારવાર માટે જવું પડે છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ અંગે ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર મહાવીર ભીખાલાલ શાહ દ્વારા આરોગ્ય વિભાગમાં લેખિત રજૂઆત કરી ગામમાં આરોગ્ય સબ સેન્ટરના બાંધકામની તાત્કાલિક મંજૂરી મળે તેવી માંગ કરી.
કરવામાં આવી છે। જો ગામમાં વહેલી તકે સબ સેન્ટર બનાવવામાં આવે તો ગામના હજારો લોકોને તેનો લાભ મળી શકે તેમ છે ને લોકોએ આરોગ્યની સેવા માટે દૂર થયેલ અન્ય સબ સેન્ટરોમાં જવું ન પડે। અમીરગઢના બાલારામ બ્રિજ પાસે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જા। बनासकांठा जिला में अकस्मात नो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। अकस्मातोनी वंझार अटकवानुं नाम नथी लेती तेवामां आजे सवारे फरी एकवार अमीरगढ़ तालुकामां अकस्मात सर्जावानी घटना सामे आवी छे। अमीरगढ़ तालुकाना बालारामपुर पासे ट्रेक्टर अने ट्रेलर वच्चे गंभीर अकस्मात सर्जायो छे। अकस्मातमां बे लोको थया घायल। फटाका भरेल ट्रेक्टरनी पाछळथी आवता ट्रेलर चालके ट्रेक्टर ने टक्कर मारता बनाव बनवा पाम्यो हतो। अकस्मात में ट्रेलर रोड थी 50 फूट नीचे सर्विस रोड पर पड़ता ट्रेलर ना बे भाग थवा पाम्या हता। ट्रेलर चालक थयो गंभीर रीते घायल अने ट्रेक्टर रोड साइड में डिवाइडर साथे टकराता ट्रेक्टर चालक पण थयो घायल। अकस्मात थता लोकोना टोळे टोळा उमटी पड्या हता, परंतु सदनसीबे मोटी जानहानि थता अटकी। पालनपुर खाते जनजाति सुरक्षा मंच द्वारा पश्चिम बंगाल में महिलाओं साथे थयेल अत्याचार मामले आवेदन पत्र पाठवामां आव्यु। पश्चिम बंगाळना संदेशखालीमां तृणमूल कोंग्रेसना नेता द्वारा महिलाओं पर दुष्कर्म अने अत्याचार करवा मामले राष्ट्रपतिने रजूआत करवा आवेदन पत्र आपवामां आव्युं। पालनपुर खाते जनजाति सुरक्षा मंच द्वारा पश्चिम बंगाळमां तृणमूल कोंग्रेसना नेता शाह नवाज शेख अने तेमना सहायको द्वारा संदेशखाली विस्तारमां अनुसूचित जाति अने अनुसूचित जनजातिनी महिलाओने पोताना घरेथी लई जईने પાર્ટીના કાર્યાલય ખાતે રાખીને તેમની સાથે અમાનવીય રીતે દુષ્કર્મ ગુજારીને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર દ્વારા શાહ નવાઝ શેખ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લાંબા સમયથી પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં ન આવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે મહિલા ઉપર અમાનવીય અત્યાચાર કરનાર તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહ નવાઝ શેખ સામે કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને બનાસકાંઠા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું અને મહિલા ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે પશ્ચિમ બંગાળમાં જ્યાં મહિલાઓ ઉપર ખૂબ જ ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યાંના નેતા એમએલએ શેખ શાહજહાં અને એમની ટોળી દ્વારા એ ત્યાંનું જે ગામ છે સંદેશખાલી ગામમાં જઈ અને ત્યાં સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે। એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા આવેદન પત્રક આપવામાં આવ્યા છે। એટલું જ નહીં પણ આ ગદ્દાર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જે પરિવારો છે એમની જમીનો પણ હડપી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે। એનું શાસન એમના સુધી જ રાખે, લોકોને બહુ જ હેરાન કરે છે, એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદન પત્રક આપવા માટે આવ્યા છીએ। ડીસાના રસાણામાં મકાનને તબેલું પડી જતા નુકસાન, વરસાદ બાદ ભેજના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ। છેલ્લા બે દિવસથી પલટાયેલા હવામાનને કારણે વરસાદ બાદ ભારે પવન ફૂંકાયો, જેના કારણે ડીસા તાલુકાના રસાણા ગામે 60 ફૂટનો તબેલો અને બે મકાન પડી જતા મોટું નુકસાન થયું, જ્યારે મકાન માલિકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી। ડીસા સહિત રાજ્યના અનેક ભાગોમાં બે દિવસથી પલટાયેલા હવામાનના કારણે વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાયો, ત્યારે વરસાદ પડ્યા બાદ બીજા દિવસે પણ પવન રહેતા ડીસા તાલુકાના રસાણા ગામે બે મકાનો અને તબેલો ધરાશાયી થઈ ગયો હતો। અચાનક વરસાદને કારણે મકાન ધરાશાયી થતા મકાન માલિક અશોકભાઈ ઠાકોરને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। વરસાદ પડ્યા બાદ ભેજના કારણે આ મકાનો ધરાશાયી થયા હોવાનું અનુમાન છે। જોકે મકાન માલિકને સામાન્ય ઇજા બાદ કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ તબેલો અને મકાનો પડી જતા મોટું નુકસાન ખેડૂતને થવા પામ્યું છે। ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલક અને ખેડૂતનું મકાન પડી જતા અંદાજિત 2 લાખનું નુકસાન વેઠવવું પડ્યું છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું, જેમાં બગીચા સર્કલથી લઈ ફુવારા સુધી પદયાત્રા યોજાઈ।
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ઉષાબેન અને જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર, ડીસા શહેર મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના નેતૃત્વ હેઠળ એક પદયાત્રાનું આયોજન કરાયું, જેમાં બગીચા સર્કલથી લઈને ફુવારા સુધી પદયાત્રા યોજાઈ, જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા મહિલાઓને 33% અનામત આપતા અને લોકસભામાં પણ મહિલા ઉમેદવારની જિલ્લામાં પસંદગી કરાતા મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો. 8 માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસ એ નિમિત્તે અને આપણા મોદી સાહેબ જે નારી માટે જે સારી એવી યોજનાઓ લાવ્યા છે એને વંદન કરતો કાર્યક્રમ એટલે કે નારી શક્તિ વંદના કાર્યક્રમ, એના જુદા જુદા કાર્યક્રમો થયા છે. એના એક સ્વરૂપ તરીકે આજે ડીસા શહેરની અંદર અમે પદયાત્રાનું આયોજન કરેલું, જે સાંઈબાબાન મંદિરથી ચાલુ કરીને ફુવારા સર્કલ સુધી રાખેલું હતું. એમાં બહોળી સંખ્યાની અંદર મહિલાઓ જોડાઈ અને એ મહિલાઓએ જે શક્તિ વંદના, જે મહિલાની અંદર જે શક્તિ રહેલી છે, મહિલા સશક્તિકરણ થાય અને મહિલાઓ વધુમાં વધુ આગળ આવે એ માટેનો આ કાર્યક્રમ અમે આજે ડીસા શહેરની અંદર યોજ્યો હતો. કેન્દ્ર સરકારની મહિલા સશક્તિકરણની યોજનાનું આજે સાંઈબાબાની પદયાત્રાનું આયોજન કરેલ છે. એનામાં બહોળી સંખ્યામાં આજે મહિલાઓ જોડાણી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલાઓ માટે 33% અનામત આપી છે અને અમારું ગૌરવ વધાર્યું છે. આજે આપણે ગૌરવની વાત કરીએ તો લોકસભામાં પણ આપણે આજે ડૉક્ટર રેખાબેનને ટિકિટ આપીને આપણું નારી શક્તિનું ખૂબ જ સન્માન કર્યું છે. એ માટે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ. નારી શક્તિ જયંતા. બનાસકાંઠામાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પાલનપુરના આરટીઓ સર્કલ નજીક રેલવે ટ્રેક ઉપર યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં તેને વ્યાજખોરો અને તેના વકીલ હેરાન કરતા હોવાનું કહી રહ્યો છે. જો કે વિડીયો બનાવ્યા બાદ તેને ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેના બંને પગ કપાઈ ગયા હતા, જે બાદ તાત્કાલિક તેને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વ્યાજખોરોનો ભોગ બનનાર 35 વર્ષીય પીડિત વલીભાઈ સુમરા એક મહિના પહેલાં ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયો હતો, જે બાદ આજે તેને આત્મહત્યાનો પ્રયાસ કરતા બંને પગ કપાયા હતા. પીડિત પરેશ સોની નામના વ્યાજખોરોને 2 લાખ રૂપિયાના 10% વ્યાજ સાથે 9 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં તે અને તેનો વકીલ કરતા હતા પરેશાન કરતા હોવાના તેના આક્ષેપ કર્યા છે. જો કે બીજી તરફ પરિવારે અગાઉ પણ પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે વ્યાજખોરોનો ત્રાસુ ચાલુ રહેતા આખરે યુવકે ટ્રેન નીચે પડતું મૂકતા બંને પગ ગુમાવ્યા છે, જેથી કરી ગરીબ પરિવાર પર આ ફાટી જ પડ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. પરિવારના લોકોએ કહ્યું કે પરેશ સોની નામના વ્યાજખોરને 1 લાખના 10 લાખ રૂપિયા ભરવા છતાં તે ધમકી આપતી હેરાન કરતો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરતા લોકોને બચાવવા અભિયાન હાથ ધરી થોડા સમય પહેલાં એક મોહિમ ચલાવી હતી. તે સમય દરમિયાન વ્યાજખોરો પર અંકુશ આવ્યો હતો, પરંતુ હવે ફરી વ્યાજખોરોનો ત્રાસ વધતા ગરીબ લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા, ત્યારે પોલીસ ફરી આ દિશામાં કડક કાર્યવાહી કરે તો ગરીબ લોકોના જીવ ના ખોવા પડે. પરેશ કુમાર સોમાલાલ સોની તે બહુ લોકોને હેરાન કર્યા હતી, મને આટલો હેરાન નથી કર્યો જેટલો હેરાન પરેશ કુમાર સોમાલાલ સોનીએ મને કર્યો છે. મારા પપ્પાએ 1 લાખ ઉછીના લીધા હતા, એના કારણે એને કોરો ચેક નાખીને ફસાઈ નાખ્યો મારા પપ્પાને. પછી મારા પપ્પા 1 મહિનાથી ગુમ હતા, એને કોરા ચેક લઈને 10 લાખનો ચેક નાખ્યો. મારા પપ્પાએ 6 લાખ ફોનપે કર્યા, ફોનપે કરીને 2 લાખ રોકડા આલે, મળીને રોકડા આલે, એમ થઈને 9 લાખ 10 હજાર રૂપિયા ભરી દયા મારા પપ્પા. પર બી એ ન મારા પપ્પાને ધમકી આવતો તો કોરા ચેક લઈને જેટલું બી કહી કીધું મારા પપ્પાને, એના માટે મારા પપ્પાએ 2 પગ કાપી નાખ્યા. ફરિયાદ કરી ત્યારે હા પોલીસ ફરિયાદ કરી, પોલીસે કોલ ડિટેલ નીકાળી, મારે કોલ ડિટેલમાં કંઈ ના નીકળી. એના પછી પણ મારા પપ્પાને શોભા માટે કંઈ નહીં, પણ આ સવારે આ ઘટનાથી અમને કંઈ ખબર નથી કઈ રીતના શું ઘટના બની.
મારા પપ્પાની ઘટના તો ખબર નહીં, પણ આજ હાલ હમણાં અમે આવ્યા તો ખબર પડી કે એના પેગ પગ કપડા છે. પપ્પાને કેવી રીતે પગ કપડા અત્યારે? રેલવે સ્ટેશનના પટરીના નીચે આવીને કે પગ કપાઈ જતા. શું નામ બેન તમારું? આલિયા બેન. ઓકે, શું ઘટના થઈ? પ્રેશકુમાર સોમાલાલ સોનીના ત્રાસથી આ ભાઈએ આ કદમ ઉપાડ્યો છે. એક મહિનાથી અહીંયાથી ઘરથી ગુમ થયેલો હતો વ્યક્તિ. અમે જાણવા જો અરજી આપેલ છે કે પોલીસ ચોકીના અંદર, પણ ચિઠ્ઠીના અંદર એમ લખીને ગયો હતો કે અમે પરેશકુમાર સોમાલાલ સોનીના કારણે ઘર છોડીને જઉં છું. એનો મને ત્રાસ વધારશે, વારંવાર ચેક નાખવાની ધમકીઓ આપે છે, અને 2 લાખના મેં 10 લાખ ભરી ચૂક્યો છું. 2 લાખના 10 લાખ ભરી ચૂક્યા, 10% વ્યાજ વસૂલ કર્યું. એના બાદ બી 1 લાખમાં એક કે મારો બાકી રહી જતો હતો, ભાઈ કહેતો હતો ભરવાનો, પણ તે છતાં એ લોકોએ 10 લાખનો ચેક નાખ્યો પાછો. વારંવાર ચેક નાખવાની બેન ધમકીઓ, ભાઈ ધમકીઓ આપે છે. સોમાલાલ સોની અત્યારે શું ઘટના બની? અત્યારે ઘટના મળી કે મને જાણથી કે ત્યાં કે તમારા ભાઈના ફોન આવ્યો હતો મારા પર કે તમારા ભાઈના પગ કપાઈ ગયા છે સવેરા હોટલ પાસે કશે, અને હું હતો બહાર એટલે મને આવતા આવતા વાર થઈ ગયો. ઘોડિયાલ ન છે, સોની છે સાહેબ, વ્યાજખોર છે. વ્યાજ નું કેટલાય લોકો એના વિરોધમાં છે, કેટલા લોકો 10 લોકો જેવા એના વિરોધમાં છે સાહેબ. શું નામ આપ્યું? મારું નામ મુસ્તફા જમાલભાઈ સુમરા. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.